નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 22 મે 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 22 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ જાહેર ભારતના રજિસ્ટ્રાર જનરલના આંકડા પ્રમાણે સૌથી ખરાબ શિશુ મૃત્યુ દર કયા રાજ્યમાં છે? તો તે છે મધ્યપ્રદેશ રાજ્યમાં. મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન બે, હાલમાં જ જે એન્ડ કે બેંકના MD કોને નિયુક્ત કરવામાં આવી? તો નિયુક્ત કરવામાં આવી છે જુબેર ઇકબાલ. આ બેંકની સ્થાપના 1 ઓક્ટોબર 1938માં અને બેંકનું મુખ્યમથક આવેલું છે શ્રીનગરમાં. પ્રશ્ન ત્રણ, હાલમાં જ 11મી હોકી ઇન્ડિયા સિનિયર રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયનશિપની મેજબાની કયું રાજ્ય કરશે? તો આ ચેમ્પિયનશિપની મેજબાની કરશે ઉત્તર પ્રદેશ રાજ્ય. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ચાર, UPSCના નવા સચિવ કોણ બન્યા? તો તે બન્યા છે વસુધા મિશ્રા. UPSCનું પૂરું નામ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જેની સ્થાપના થઈ હતી 1 ઓક્ટોબર 1926માં. મુખ્યમથક આવેલું છે નવી દિલ્હીમાં. પ્રશ્ન પાંચ, હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીને વિધાન પરિષદમાં નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા? તો તે છે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, જેને નિર્વિરોધ વિધાન પરિષદમાં ચૂંટવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન છ, લિપુલેખ કાલાપાણી અને લિમ્પિયા ધુરા ક્ષેત્રને લઈને ભારત અને કયા દેશ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે? તો ભારત અને નેપાળ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. નેપાલ, પાટનગર કાઠમાંડુ, રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી, પ્રધાનમંત્રી KP શર્મા ઓલી અને ચલણ છે નેપાલીસ રૂપી. પ્રશ્ન સાત, હાલમાં જ બેન્જામિન નેતન્યાહુ કયા દેશમાં 5મી વાર પ્રધાનમંત્રી બન્યા? તો તેઓ બન્યા છે ઇઝરાયલના 5મી વાર પ્રધાનમંત્રી. ઇઝરાયલ, પાટનગર જેરુસલેમ, રાષ્ટ્રપતિ રિયુવેન રેવલિન, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ચલણ છે ઇઝરાયલી ન્યૂ શેકેલ. પ્રશ્ન આઠ, હાલમાં જ NABARD-એ કયા રાજ્ય માટે 1,500 કરોડ રૂપિયાને મંજૂરી આપી? તો તે મંજૂરી આપી છે પંજાબ રાજ્ય માટે. પંજાબ, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી અમરિંદર સિંહ, રાજ્યપાલ VP સિંહ બદનોર,
વિધાનસભાની બેઠકો 117, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 9, હાલમાં જ કોણે જાહેરાત કરી કે કોવિડ-19ના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 5,800 થી 8,800 અરબ ડોલરનું નુકસાન થશે? તો આ જાહેરાત કરી છે એડીબીએ. એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક, સ્થાપના 1966માં, મુખ્ય મથક મનીલામાં છે અને સભ્ય દેશો છે 68. પ્રશ્ન 10, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ નાના વેપારીઓને કેટલા લાખનું કર્જ આપવામાં આવશે? તો નાના વેપારીઓને 1 લાખ સુધીનું કર્જ આપવામાં આવશે. ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 11, હાલમાં જ કયા રાજ્યમાં ચક્રવાત અમ્ફાન બાબતે ચેતવણી જાહેર કરવામાં આવી? તો તે રાજ્ય છે ઓડિશા. ઓડિશા રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 12, ભારત સરકારે MGNREGA એટલે કે મનરેગાના બજેટમાં કેટલા કરોડ રૂપિયાનો વધારો કર્યો? તો સરકારે 40,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે મનરેગાના બજેટમાં. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13, હાલમાં દિલ્હી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવી? તો નિયુક્ત કરવામાં આવી છે અનુરાગ જૈન. દિલ્હી રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 14, હાલમાં જ બીજી G20 વર્ચ્યુઅલ વેપાર અને નિવેશ મંત્રીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે પિયુષ ગોયલ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15, હાલમાં જ કોણે ભારત બાંગ્લાદેશ ઓનલાઈન સંમેલનનું આયોજન કર્યું? તો એ આયોજન કર્યું છે એસોચેમ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.